આજે વિપક્ષના બે કોર્પોરેટરોની ગેરહાજરી વચ્ચે ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મંગળવારે સભાખંડમાં મળી હતી. મહાનગરપાલિકાની સામાન્ય સભા શરૂ થાય એ પહેલા પશુઓના મોત મામલે વિરોધ કરવા પહોંચેલા બે કોર્પોરેટર સહિત 18 લોકોની પોલીસે અટકાયત કરી લીધી હતી. ગાંધીનગર સેક્ટર 30માં આવેલ ઢોર ડબ્બામાં યોગ્ય સુવિધાના અભાવે ગાયોના મોત થઈ રહ્યા હોવાની બૂમરાણ ઉઠી છે, ત્યારે તેના વિરોધમાં આજે સામાન્ય સભા શરૂ થાય એ પહેલા કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલા સહિતના ગૌરક્ષકો મહાનગરપાલિકાની કચેરીની બહાર ઢોર ડબ્બામાં મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાના આક્ષેપો કરી બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, ત્યારે પોલીસે તેમની અટકાયત કરી હતી, જેને કારણે તેઓ સામાન્ય સભામાં પહોંચી શક્યા ન હતા, જેથી આજની સામાન્ય સભામાં કોઈપણ વિરોધ વગર બહુમતીથી તમામ મુદ્દાઓની દરખાસ્ત પસાર થઈ હતી. સામાન્ય સભામાં મહાનગરપાલિકામાં 7 સમિતિઓની રચનાની દરખાસ્તને બહુમતીથી મંજૂરી આપવામાં આવી હતી. મહાનગરપાલિકામાં પ્રથમવાર સમિતિઓની રચના કરવામાં આવનાર છે. અગાઉ સ્ટેન્ડિંગ કમિટીમાં સમિતિઓની રચના અને નાણાકીય સત્તા સોંપણીને મંજૂરી આપી દેવામાં આવી છે. હવે આ મુસદ્દો સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવ્યો છે. આજે સમિતિઓની રચનાની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે 7 દિવસની નોટિસથી સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. સામાન્ય સભાની આજની મંજૂરી બાદ 8 ઠરાવ રાજ્ય સરકારને મોકલવામાં આવશે. રાજ્ય સરકારની વૈધાનિક મંજૂરી મળ્યા પછી તેનું નોટિફિકેશન જારી કરવામાં આવશે. તે દિવસથી સમિતિઓ અસ્તિત્વમાં આવશે. સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેન અને સભ્યોની નિમણૂકનો નિર્ણય પ્રદેશ સંગઠન કક્ષાએથી થશે. આજે મળેલી સામાન્ય સભામાં અગાઉ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી અપાયેલ વિવિધ 7 જેટલા મુદ્દાઓ અધ્યક્ષ સ્થાનેથી મેયર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. વિપક્ષના બે કોર્પોરેટરની પોલીસે અટકાયત કરી હોવાથી કોઈ વિરોધ વગર આ તમામ મુદ્દાઓને બહુમતીથી મંજૂર કરવામાં આવ્યા છે. ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ આજની સામાન્ય સભા અંગેની માહિતી આપી હતી. આજે ગાંધીનગર મહાનગરપાલિકાની આજે સામાન્ય સભા આપણા કોર્પોરેશનમાં મળી, એમાં વિવિધ 7 વિષયો ઉપર ખૂબ સરસ ચર્ચા થઈ અને સર્વાનુમતે 7 વિષયોને મંજૂરી આપવામાં આવી છે. આજે આપ લોકો પણ જાણો છો કે પહેલાં ગાંધીનગર કોર્પોરેશનનો વિસ્તાર કેટલો હતો અને આજે ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં 18 ગામડા અને પેથાપુર નગરપાલિકા ભર્યું છે. ત્યારે વિસ્તાર વધ્યો એ પ્રમાણે કામનું ભારણ પણ વધ્યું છે. તો એ દરેક વસ્તુ જોતાં આ વિવિધ સમિતિઓની રચનાથી એ દરેક સમિતિને એમના ચેરમેન મળશે અને એના થકી નગરજનોને કોઈ પણ વિષયમાં પડતી હાલાકી કે કોઈ પણ તકલીફ હોય એમાં તાત્કાલિક એમના પ્રશ્નોનું નિરાકરણ આવશે. અને મને ભરોસો છે કે આ સમિતિઓથી ગાંધીનગર મહાનગરપાલિકાની જે વિકાસ યાત્રા છે એમાં તેજ ગતિ મળશે. આપને જણાવું કે કોંગ્રેસ પાસે નથી કોઈ દિશા કે એમની પાસે કોઈ મુદ્દા જ નથી. આજે ગાય આપણા સૌની માતા છે અને ભારતીય જનતા પાર્ટી અને ગાંધીનગર મહાનગરપાલિકા સરકાર સૌ લોકો આ ગાયો માટે ખૂબ ચિંતિત છે અને એના માટે એ ગાયોની રક્ષા માટે એમને દરેક પ્રકારની સુવિધાઓ મળી રહે એના માટે શું શું પગલાં ભરવા પડે એના માટે દરેક પગલાં કોર્પોરેશન ભરી રહ્યું છે. ગઈકાલે પણ હું કમિશનરશ્રી, ડેપ્યુટી કમિશનરશ્રી, અમારા ડેપ્યુટી મેયરશ્રી, અમે સૌએ ઢોરવાડાની ત્યાંની મુલાકાત લીધી છે અને જરૂરી સૂચનો કે જરૂરી જ્યાં જ્યાં જે વસ્તુ કરવા જેવી છે આ ગાયો માટે એ આપણે કરવા માટે કાલે સૂચનાઓ આપી છે. અને આજે પણ આપની જાણ સારું, આજે પણ સામાન્ય સભામાં પણ આ જ વિભાગનું એક મહેકમ આપણે આજે મંજૂર કર્યું છે, જે મહેકમથી એક 2 નવી પોસ્ટ ઊભી કરવામાં આવી છે. એ પોસ્ટના લીધે થઈને એક વહીવટી પ્રક્રિયા અને ત્યાંની વ્યવસ્થાની પ્રક્રિયા બંને પ્રક્રિયાઓને અલગ કરીને એટલે પ્રોપર વ્યવસ્થાઓ થાય અને બધી સગવડો ત્યાં મળી રહે એ પ્રમાણેનું આયોજન આપણે કરેલું છે.